કલેક્ટર કચેરીમાં રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ 2022ની ઉજવણી, ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ ની થીમ પર ઉજવણી કરવામાં આવી. કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ. 25 જાન્યુઆરી 2022ના રોજ સમગ્ર દેશમાં 12મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ કાર્યક્રમની ઉજવણી ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવ્યાની થીમ પર વર્ચ્યુઅલ ઉજવાયો હતો, જેમાં સીઈઓ કચેરી ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમને નિહાળવામાં આવેલ. ત્યારબાદ જિલ્લા કલેક્ટર બી એ શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી વિડીયો કોન્ફરન્સ હોલ બોટાદ ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. તેમજ મતદારી યાદીમાં જે પણ અધિકારી અને કર્મચારીઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલ તેવા લોકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ, બોટાદ. આજ રોજ 12મો રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે 12th નેશનલ વોટર્સ ડે એની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રી ઉપરાંત અન્ય મતદાર નોંધણી અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને ચૂંટણી અને મતદાર યાદીની તૈયાર કરવાની પ્રક્રિયામાં જે કોઈ પણ સ્ટાફ અને અધિકારીઓ સહભાગી થાય છે તેઓ તથા સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તમામ વર્ચ્યુઅલી કનેક્ટ થયેલા હતા. તમામ જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ હતો, માન્ય રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય એમની અધ્યક્ષતામાં, આગેવાનીમાં જે કાર્યક્રમ થયો હતો તેમાં પણ વર્ચ્યુઅલી કનેક્ટ થયા અને તેઓનું માર્ગદર્શન અને પ્રેરક ઉદ્બોધન નો અમે સૌએ લાભ લીધો. જિલ્લા કક્ષાએ મતદાર યાદી તૈયાર કરવાની અને મતદારોની નોંધણીની પ્રક્રિયામાં જે કોઈ પણ બીએલઓ, સુપરવાઇઝર, કેમ્પસ એમ્બેસેડર વગેરે ઉત્કૃષ્ટ કામગીરી બજાવેલી છે જિલ્લા કક્ષાએ તેઓને સન્માનિત કરવામાં આવ્યા અને તે રીતે કામગીરી અને મજબૂત અને મેચ્યોર લોકશાહી એક તૈયાર થાય એના માટે સૌને બિરદાવી અને પ્રેરિત કરવામાં આવ્યા.